હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. દરરોજની જેમ આજે પણ એવી સરસ મજાની ચોમાસામાં કામ લાગે તેવી અને ચોમાસામાં શું શું તકલીફ પડે છે તેની હું આજે ટિપ્સ અને ટ્રિક્સ તમારી સાથે શેર કરવાની છું. અને હા, વિડીયોને લાસ્ટ સુધી તમે જરૂર જરૂરથી જોજો. તો ચલો લે સ્ટાર્ટ. તો અહીં પહેલી ટિપ્સ છે કે ચોમાસામાં ક્યાંક બહાર જઈને આવ્યા હોય અથવા તો બાળકો સ્કૂલમાં જઈને આવ્યા હોય તો ચાલુ વરસાદમાં તેના ચંપલ અથવા બૂટ છે પડી જતા હોય છે. તો આવી પોલિથીન બધાના ઘરમાં હોય જ છે. તો આવી રીતે પોલિથીનની અંદર હું આવી રીતે ચંપલ પહેરાવું છું. એ જ રીતે તમારે આવી રીતે ચંપલ અથવા તો બૂટ આવી રીતે પહેરાવી દેવાનું છે. જો મેં તમને બતાવું છું તે રીતે તમારે કરવાનું છે. અને બસ આવી રીતે બસ ઊંધું અથવા તો સીધું આવી રીતે ચંપલ ભરાવીને લબડાવી દેવાનું છે, જેથી કરીને ઉપર અને અંદર બંને જગ્યાએ તમને સરસ રીતે હવા આવશે અને ચંપલ અથવા બૂટ છે તે સારી રીતે સુકાઈ જશે. કેમ કે બધાને આ જ વધારે ચોમાસામાં તકલીફ હોય છે કે ક્યાંક બહાર જઈને આવ્યા હોય તો ચંપલ અથવા સેન્ડલ અથવા તો બૂટ જે છે એ ભીના થઈ જતા હોય છે. તો આ રીતે મેં તમને બતાવ્યું છે તે રીતે તમે આ ટિપ્સથી તમે કરશો તો જરૂર જરૂરથી તમને કામ લાગશે. અને આ ટિપ્સ તમે જાતે તમે અપનાવી જોશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે ખૂબ જ કામની ટિપ્સ છે. તો આમ તમે બૂટ અથવા સેન્ડલ તમે આવી રીતે ભીના હોય તેને સૂકવી શકો છો. આવી જ રીતે ઘરમાં તમારે કોઈ ટોયઝ હોય અથવા તો કોઈ ટેડી બિયર હોય અને આવી રીતે ભીનું થઈ ગયું અથવા તો ધોવું હોય તો આવી રીતે તેને બસ કપડાની જેમ પહેરાવીને તેને આવી રીતે લબડાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, કેવી ટિપ્સ તમને લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો. હવે આપણે આગળની ટિપ્સ જોઈશું. હમણાંથી મેં ઘણા બધા તમારી સાથે આ મોબાઈલ સ્ટેન્ડની ટિપ્સ તમારી સાથે શેર કરી છે. તમે મારી ચેનલ પર તમે ચેકઆઉટ કરી શકો છો કે અલગ અલગ મેં મોબાઈલ સ્ટેન્ડ કેવી રીતે એક સિમ્પલ ઝીરો કોસ્ટથી કેવી રીતે બનાવવાના. તો આજે તો એકદમ ફ્રીમાં આપણે મોબાઈલ સ્ટેન્ડ બનાવીશું કે ઘરમાં ગમે તે કંઈ કામ કરતા હોઈએ, જમવા બનાવતા હોઈએ અથવા તો ગમે તે બેઠા બેઠા ખાતા હોઈએ તે વખતે મોબાઈલ આપણે સરખી રીતે રહેતો નથી. તો આજે એક પેપરમાંથી જ આપણે મોબાઈલ સ્ટેન્ડ બનાવવાનું છે. તો આવી રીતે મેં થોડું પેપર મેં પાતળું હતું તો મેં અહીં બે પેપર લઈ લીધા છે અને હું જે રીતે વાળું છું કાગળને તે રીતે આવી રીતે ટ્રાયેંગલના શેપમાં વાળી દેવાના છે. જો હું તમને ખોલીને ફરીથી તમને બતાવું છું. વિડીયોને તમે એકદમ સ્લો રાખીને તમે જોજો તો તમને તરત જ બનાવતા આવડી જશે. જો તમારી પાસે કોઈ જાડું કાગળ હોય અથવા તો કોઈ એવું કાર્ડ હોય કે જે ઇઝીથી વળી પણ જાય અને થોડું થીક પણ હોય તો એ રીતે પણ તમે લઈ શકો છો. તો આવી રીતે મેં ટ્રાયેંગલમાં વાળીને પછી બીજી સાઈડથી આવી રીતે વાળીને હું એ જે આપણે ટ્રાયેંગલ વાળ્યું છે તે ખોલી દીધું છે, જેથી કરીને આપણને ઘીસી મળી જાય. તો હું તમને બતાવું છું તે રીતે તમે ધ્યાનથી તમે એક બે વખત જોશો તો તમને ખ્યાલ આવી જશે. તો બસ આવી રીતે મોબાઈલ સ્ટેન્ડ આપણે ફટાફટ બની જશે અને એકદમ ઇઝી છે. જ્યારે આપણે યુઝ કરવો હોય ત્યારે બનાવી શકો છો અને બનાવીને પણ તમે રાખી શકો છો. તો ફક્ત ને ફક્ત 2 સેકન્ડમાં મોબાઈલ સ્ટેન્ડ બની ગયું અને એકદમ પેપરથી જ બની ગયું છે. તો બસ આવી રીતે મોબાઈલ રાખીને તમે આવી રીતે બેઠા બેઠા મોબાઈલ તમે યુઝ કરી શકો છો. જમવા બનાવતા હોય ત્યારે કિચનમાં પણ તમે આવી રીતે રાખી શકો છો. તો બસ આવી રીતે મોબાઈલ સ્ટેન્ડ એકદમ ઝીરો કોસ્ટમાં બની ગયું છે. બાળકો પણ ઇઝીથી બનાવી જશે અને કંઈક નવું બનાવવાનું હોય તો બાળકોને પણ ગમે છે અને આપણને પણ ગમે છે. તો એકદમ ઝીરો કોસ્ટમાં મોબાઈલ સ્ટેન્ડ બની ગયું છે. અને હા ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને આજની વિડીયો તમે થોડી ઘણી પણ પસંદ આવે તો પ્લીઝ ચેનલને લાઈક કરો, ફેમિલી ફ્રેન્ડને શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો. હું દરરોજ તમારી સાથે નવી નવી ટિપ્સ તમારી સાથે શેર કરું જ છું. અને હા, હમણાંથી જે સિઝન ચાલી રહી છે તેની ઘણી બધી મેં ટિપ્સ આગળ પણ શેર કરી છે, તમે ચેકઆઉટ કરી શકો છો. તો આવી રીતે બની ગયું છે આપણું મોબાઈલનું સ્ટેન્ડ, ઇઝીથી આપણે વાપરી શકીશું. તો આ ટિપ્સ તમને કેવી લાગી અને આના સિવાય તમને મોબાઈલનું સ્ટેન્ડ કેવી રીતે તમે બનાવો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે આગળની ટિપ્સ જોઈશું કે ઘરમાં અને વોર્ડરૂમમાં આ તકલીફ તો બધાને હોય જ છે કે કપડાં તો ખૂબ જ આવી ગયા છે પરંતુ તેને સારી રીતે ગોઠવીએ છીએ તેમ છતાં પણ કપડાં વધારે દેખાતા હોય છે. અને અમુક કપડાં તો જે આપણને સિઝનલી કપડાં હોય છે કે જેમ કે આપણે શિયાળાના કપડાં સ્વેટર હોય, જેકેટ હોય, તો હવે આ કપડાંને પેક કરવા માટે ખૂબ જ નાની જગ્યામાં ઘણા બધા કપડાં આપણે મૂકી શકીએ
તેવી હું એવી તમને તમારી સાથે એક ઓર્ગેનાઇઝર હું તમારી સાથે શેર કરું છું. હમણાં જ મેં મીશોમાંથી મેં મંગાવ્યું છે. પહેલાં પણ હું આ મેં ઓર્ગેનાઇઝર મેં વાપર્યું છે એટલે હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. કેમ કે જે ઓર્ગેનાઇઝર કે જે પ્રોડક્ટ મને પસંદ હશે તો તેની રિવ્યૂ હું તમારી સાથે વિડીયોમાં શેર કરું જ છું. જે પ્રોડક્ટ અને પસંદ નથી આવતી તો તેની રિવ્યૂ હું તમારી સાથે શેર કરતી જ નથી. તો આ ખરેખર સારી પ્રોડક્ટ છે. તો હવે આની અંદર એક આપણે આવી પોલિથીન અલગ અલગ સાઇઝની આવે છે. મોટી હોય છે, થોડી મીડિયમ સાઇઝની અને તેનાથી નાની સાઇઝની ચાર પાંચ પોલિથીન આવે છે. તો અહીં હું તમને જેની જે કોડ છે તેનો હું કોડ હું મેન્શન કરી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને તમે બાજુમાં પણ જોઈ શકો છો. તેની કિંમત વધારે છે નહીં. તો સાથે એક આવો પંપ આવે છે. તો પંપની મદદથી આપણે ઘણા બધા કપડાં આવી રીતે સીલ કરી શકીએ છીએ. હું તમને બતાવીશ. તો અહીં મેં આવી રીતે કોથળી મેં તે સીલવાળી કોથળી હોય છે તો તેને આપણે ઇઝીથી તે ખુલી જાય છે અને તેને પેક કરવા માટે એવી આવી ક્લિપો આવે છે. ક્લિપોથી પેક કરીશું. તો અહીં આપણે અમુક જે કપડાં હોય છે, સ્વેટર હોય છે અથવા તો જેવી હવે ઉનાળાની સિઝન જતી રહી છે તો તેની કોટન બેડશીટ તમે ન વાપરતા હોય, અમુક કુશન ન વાપરતા હોય, અમુક જેકેટ ના વાપરતા હોય, સાડીઓની પણ હવે હમણાં મેરેજની સિઝન પણ પૂરી થઈ ગઈ છે તો તમે સાડીઓ પણ નવી નવી તમે આની અંદર પેક કરી શકો છો અને આની અંદર કોઈ કપડું ખરાબ થતું નથી. તો હવે આની અંદર હું તમારી સાથે શેર કરવાની છું કે હું તમને લાઈવ બતાવીશ કે કેવી રીતે કપડાં હું ઘણા બધા કોથળીની અંદર પેક કરું છું અને પછી તેને કેવી રીતે એકદમ ઓછી જગ્યામાં તેને મૂકી શકું છું. તો બસ આમાં કંઈ જ કરવાની જરૂર નથી. તમારે બસ આવી રીતે પંપની મદદથી તમારે આવી રીતે બસ પંપને તમારે આવી રીતે ચાલુ કરવાનું છે અને ફટાફટ 2 સેકન્ડની અંદર તમે આવી રીતે ઘણા બધા કપડાં તમે આની અંદર પેક કરી શકો છો. એકદમ લાકડા જેવું અને એકદમ નાનું થઈ ગયું છે. તો આની અંદર તમે કપડાં સિવાય તમે સોફ્ટ ટોય અથવા તો ટેરી બિયર છે, નાના મોટા સોફ્ટ ટોય છે અથવા તો તમારે કુશન છે, ઓશિકા છે, બ્લેન્કેટ છે તે પણ તમે મૂકી શકો છો. તમે જાતે તમે આ પ્રોડક્ટ વાપરશો તો તમને ખ્યાલ આવી જશે. તો ઓલરેડી આ પ્રોડક્ટ મેં પહેલાં વાપરી જ હતી પરંતુ મેં તેનું રિવ્યૂ તમારી સાથે શેર કર્યું જ નહોતું. તો હવે અને તેને આપણે કબોર્ડની અંદર આવી રીતે ઊભું પણ મૂકી શકીશું. જો તમે જોઈ શકો છો આવી રીતે ઘણી બધી હું આવી રીતે કોથળો પેક કરીને કબોર્ડની અંદર ઘણા બધા હું કપડાં મૂકી દઈશ. તો આની અંદર હું બેડશીટ છે, ઓશિકાના કવર છે, જેકેટને બધું મૂકવાની જ છું. હવે હું તમને બતાવું છું કે એક ઓશિકું છે કે જે ખૂબ જ મોટી સાઇઝનું છે તેને આવી રીતે મારો બાબો આવી રીતે બસ પંપની મદદથી એકદમ નાની સાઇઝનું કરી દેશે. તો આવી રીતે શું છે કે તેની આજુબાજુની જે હવા છે આજુબાજુની તે પંપ ખેંચી લે છે અને એકદમ નાની જગ્યામાં આ કપડું જે સમાય જતું હોય છે તો તમે જોઈ શકો છો એકદમ નાનું ઓશિકું થઈ ગયું છે, એકદમ કડક લાકડા જેવું થઈ ગયું છે. હવે તેને આપણે ખોલીશું એટલે હતું ને એવું એવું ઓશિકું થઈ જશે. તો ઘર કોઈ પણ તમને મગજમાં હશે કે અંદર કોથળીમાં આવી રીતે પેક કરવાથી પ્રોડક્ટ બગડી જશે તે કશું જ નહીં થાય. તો તમે જોઈ શકો છો એકદમ તેની જે ફૂલ સાઇઝમાં હતું તે સાઇઝમાં આવી ગયું છે. તો ફ્રેન્ડ્સ આજની ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને વરસાદને લગતી મેં આગળ પણ મેં તમારી સાથે શેર કરી છે ટિપ્સ, તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દીધી છે. તેની આખી મેં પ્લેલિસ્ટ બનાવી દીધી છે તો તમે જરૂરથી તમે ચેકઆઉટ કરી શકો છો. તો આજની ટિપ્સ તમને કઈ ગમી તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે એક નવા આઈડિયા નવી ટિપ્સ સાથે જરૂરથી મળીશું. ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. ઓકે, બાય બાય. જય ભારત.